કે મેડિટેશનથી જે પરિવર્તન આવે છે આપણી જેને કહે કે બ્રેઇનમાં સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક સિસ્ટમમાં આમ જોવા જઈએ તો સારું નહીં, કારણ કે મેડિટેશનથી પેરાસિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવ થાય, પરંતુ અસ્થમાના ઘણા બધા પેશન્ટને ફાયદો થાય છે. રાજયોગ ઘણા એવા હોય છે કે અમે આવ્યા રેગ્યુલર, અસ્થમા હતો, અમને ફાયદો થયો. તો એનું કારણ જે હું વિચારતો હતો કે શું કારણ, તો એવું લાગે છે કે મેડિટેશન બેલેન્સ કરે છે કે ભાઈ હવે આને આપણે પેરાસિમ્પેથેટિકને વધારવાનું નથી, એને બેલેન્સ કરવાનું છે. જેમ કે નહીં, લો બ્લડ પ્રેશરના પેશન્ટ માટે આમ મેડિટેશન સારું નહીં, બીજું કાંઈ નથી, સમજો કે નહીં, કોઈ ક્રિયાઓ નથી કરતું, વ્યાયામ નથી કરતું, ખાલી મેડિટેશન. તો પણ લો બ્લડ પ્રેશરના પેશન્ટને મદદ થાય છે, કારણ કે રાજયોગથી આપણે એક નેચરલ સ્ટેજમાં આવીએ છીએ અને એક સ્વાભાવિક સ્થિતિ બને છે. તો પછી આત્માને ખબર છે કે એને શું જોઈએ, તો એ સિસ્ટમને જ પ્રોપરલી એક્ટિવેટ કરશે. હા બેન, થોડુંક યોગ વિશે બતાવો. હજી અમૃત પહેલાં ઉઠીને, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મેડિટેશન કરીએ છીએ ને, આપણના શરીરને આવશ્યક એવો ઓઝોન વાયુ પણ આપણને મળી જાય. હું એક વાત ઉમેરું કે સવારે અમૃત વેલા તો બાબા બધાને કરાવતા હતા, પછી એ બધી બહેનો અને ભાઈઓને લઈને ટેકરી પર જતા હતા, એટલે ઓક્સિજન પણ મળતું હતું અને ઓઝોનનું પણ બેલેન્સ હતું. કે ભી મેડિટેશન કરતી વખતે અથવા તો અંતમાં ક્યાંકની ગેલેરીમાં વિન્ડોની નજીક જઈને બેસો અને ધ્યાન કરો, તો નહીં એ ઓઝોન પણ મળશે અને તમારા ધ્યાનનો પણ ફાયદો થશે. જ્યારે વોક પર જાય છે ને લોકો, ત્યારે વાતો કરતા કરતા જાય છે. એકચ્યુઅલી મૌન રહેવાનું હોય, મોબાઈલ પણ સાયલન્ટ મૂકવાનો હોય, પણ પેલા કાનમાં ઇયરફોન મૂકીને તમે જાઓ છો. જેમ કહે છે કે આપણે પાંચ તત્વોને નજીક આવવાનું, ક્યાંક જેમ તમે કહો છો ગ્રાસમાં ચાલો, ક્યાંક માટી છે તો માટીમાં બી ચાલો, હજુ તો આપણે કોન્ક્રીટના રસ્તા ઉપર ચાલીએ છીએ ને, શૂઝ કાઢી નાખો અને થોડાક માટીમાં બી ચાલો તો માટી સાથે તમારો કોન્ટેક્ટ થયો. પ્રકૃતિના પાંચ તત્વોમાંથી ઘણા તત્વોની સાથે બેલેન્સ થાય છે. હા, અને એની સાથે આપણો છે ને સંપર્ક જ તૂટી ગયો છે. એ પાંચ તત્વો સાથે ડેઈલી થોડોક તો સંપર્ક આપણે જોડવો જ જોઈએ. તત્વોની વાત છે એમાં આકાશ તત્વ, હવે ઓઝોન તો છે કેટલાય બધા કિલોમીટર ઉપર હોય છે, પણ એ સવારે આપણી સેવા માટે ઈશ્વરના ઉપક્રમ પ્રમાણે નીચે આવે છે. તો ભગવાનને ખબર છે કે બધી પ્રજા ઉપવાસ નથી કરવાના, એટલે સવારે એમને આકાશને જ નીચે લાઈન મૂકી દીધું કે તમે ઉપવાસ ઓટોમેટિક થઈ જાય, પણ એમાં પણ લોકો ઊંઘે છે. હવે ભગવાન બી શું કરે, સુરજ છે ઘર સુધી આવે છે તો એનો લાભ નથી લેતા. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ પણ આવું થોડું ચિંતન બીજું વધારે કરજો, એટલે લોકોને વધુ ફાયદો થાય અને ખૂબ જ એક ઉપયોગી વાત જે પણ તમારા સુધી વિનામૂલ્ય પહોંચાડવામાં આવે તો જરૂર અમારી સાથે સંપર્કમાં રહેજો. અલગ અલગ માધ્યમથી, ફેસબુકથી, વોટ્સએપથી, તમે ઈમેલ કરી શકો છો, પત્ર પણ લખી શકો છો ઈચ્છો તો. હવે તો પત્ર લોકો લખતા નથી, પણ છતાં એ પણ એક માધ્યમ હોઈ શકે. અને આ કાર્યક્રમમાં મારી સાથે જરૂર રહેજો, તો જેથી તમે જોશો કે એવી પ્રેક્ટિકલ વાતો, નવી સાયન્ટિફિક વાતો, આમાં ક્યાંય અંધશ્રદ્ધા નથી, જેની પાછળનો સાયન્ટિફિક બેઝ છે. કંઈ કે તો હું અહીંયા છું સાયન્ટિસ્ટ, એમને રોકવા માટે કે ભાઈ આ અનસાયન્ટિફિક છે તમારી વસ્તુઓ. તો એટલે જરૂર અમારી સાથે રહેજો, બીજાને પણ તમે ઇન્ફોર્મ કરજો કે આટલો સરસ પ્રોગ્રામ છે કે જેનો બધા લાભ લે. આવતી કડીમાં આપણે પાછા મળશું, ત્યાં સુધી રજા લઉં છું. ઓમ શાંતિ. તન મનની તંદુરસ્તીમાં ત્યારે તો આવે સામંજસ્ય, સામંજસ્ય યોગનું રહસ્ય.